મારી પત્ની સુશીલા સુશીલ થઈ ગઈ છે. એ જોજો ભાઈ, કઈ ગેરસમજ નહીં કરતા. સુશીલ થઈ ગઈ એટલે ગુણિયલ થઈ ગઈ છે, કયાગ્રી થઈ ગઈ છે. હું જેમ કહું એમ જ થાય. અને આનો જસ તમને છે, તમે મને એવો ફેમસ બનાવી દીધો કે હવે ઘરમાં એ મારી ધાક વધી ગઈ છે. હું આમ ઇશારો કરું એટલે સુશીલા દોડીને ઉપર ધાબા પરથી સુકાયેલા કપડાં લઈ આવે, આમ ઇશારો કરું શેતરંજી લઈ આવે, આમ કરું એટલે ઇસ્ત્રી લઈ આવે. પછી હું એની સામે જોઈને કહું ચૂપચાપ બેસી જા એટલે બેસી જાય. અને પછી નિરાતે હું બધા કપડાને ઇસ્ત્રી પતાવી દઉં, પણ કબાટમાં મૂકવાનું એને જ. હા, આપણો ઓર્ડર એટલે ઓર્ડર. પણ શું છે કે હવે અમે શાંતિનું જીવન જીવી રહ્યા છે, અમારી વચ્ચે એક મનમેળ થઈ ગયો. હવે આ વાત પછી કોઈક ટીવી વાળાને ખબર પડી ગઈ, તમે નહીં માનો, તરત કેમેરા અને માઇક લઈને મારા ઘરે આવી ગયા. મને કે ધીરેશભાઈ, અમારે આ ન્યૂઝને બ્રેકિંગ ન્યૂઝ તરીકે ચમકાવવા છે. મેં કહ્યું યુ ડિસાઇડ. તો મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, મને કે મિસ્ટર ગુજરાતી, પત્ની સાથે શાંતિથી જીવો છો, કેવું લાગે છે? મેં જવાબ આપ્યો રાષ્ટ્રભાષા હિન્દીમાં. શું છે જરા વટ પડે. એટલે મેં કહ્યું કે ભાઈ જુઓ, વર બૈરી કે વચ્ચે બખેડા તો હોતા હી હૈ, અભી ઘર મેં દો વાસણ હોય ગયે તો ખખડેંગે. અને આ સાંભળીને સુશીલાને સુરાતન ચડ્યું ને એણે માઇક સીધું ખેંચ્યું પોતા તરફ અને એ પણ ભરોડવા માંડી હિન્દીમાં કે પહેલે પહેલે અમારે બીચ મેં લોહી ઉકાળા હોતા થા. એટલે પાછું મેં માઇક ખેંચ્યું, પણ મેં કહ્યું અભી સબ થાળે પડ ગયા. એટલે સુશીલાએ કહ્યું કે જબ સે હમને રિયાલિટી શો પતિ યાને કુત્તે કી દુમ દેખા, તબ સે મેરા કુત્તા મેરા પતિ શાંત હો ગયા હૈ, સીધા દોર હો ગયા હૈ. અને તાળીઓ પાડી બધા. હવે સાહેબ, તમે નહીં માનો, આ ઇન્ટરવ્યૂ ટીવી પર આવ્યો અને ફોન પર ફોન, કાગળ પર કાગળ આવી ગયા ચેનલને. બધાનો એક જ પ્રશ્ન હતો કે ગિરીશ કુમાર અને સુશીલા કયા રાજ્યનું કપલ છે, આ કઈ ભાષા છે? અને મારી છાતી આમ ગર્વથી ફૂલી ગઈ. ખરેખર આ રીતે મેં આપણા રાજ્યનું નામ રોશન કર્યું છે. આખી વાતમાં તમારે એ શીખવાનું છે કે જો વટ પાડવો હોય તો જાહેરમાં રાષ્ટ્રભાષા હિન્દીમાં જ બોલવાનો આગ્રહ રાખો. બસ આજ માટે આટલું પૂરતું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ભાભી, તમને પાણીપુરી ભાવે? આ મારી મિસિસ ને પાણીપુરીનો જબરો ચટાકો છે. રોજ માર્કેટમાં જાય ને ત્યાં શાકભાજી વાળા સાથે આઠ બારાના માટે અડધો અડધો કલાક ઝઘડે, પણ પછી 20 રૂપિયાની પાણીપુરી દબાવી જાય. પાણીપુરી ખાવાની લાઈમાં એકવાર નવો મોબાઈલ ભૈયાજીના ખુમચા પર ભૂલીને આવી ને મને 8000ની પાણીપુરી પડી. બોલો કોને મારા નામની પટ્ટી પડાવો છો? અરે ભાઈ, તારા વખાણ કરું છું જનતા સામે. ચાલો ચાલો, હવે ઊભા થઈ જાઓ અને જલ્દીથી લેંગો જબ્બો પહેરી લો સફેદ. આપણે સવિતા કાકીના બેસણામાં જવાનું છે. હા હા, મને યાદ છે બેસણામાં જવાનું, પણ તું તો આ સેલા પહેરીને ફરે છે જી. અરે મારો ડ્રેસ ઇસ્ત્રીમાં ગયો છે. આપણે તો હવે ડ્રેસ ને બદલે સાડી પહેરીને ચાલ. ના ચાલે, આજકાલ બધા બેસણામાં એકદમ ટિપ ટોપ તૈયાર થઈને આવે છે. અલા, પણ તો બેસણું છે ક્યાં? વીડી કોલસાવાળા હોલમાં. વીડી કોલસાવાળા હોલ, એ ક્યાં આવ્યો? લે, એ નથી ખબર તમને? પેલો ફેમસ પાણીપુરી વાળો છે ને, એની પાછળ પાણી કેટલું સુપર્બ બનાવે છે ને, કે મારા મોઢામાં તો હમણાં પાણી આવી જાય. અરે શું પાણી આવી જાય, આપણે ઉઠમણામાં જવાનું છે. સફેદ કપડાં પહેરીને પાણીપુરી ખાય કેવું લાગે? અરે કેવું લાગે શું? અરે એકવાર અમે નરોત્તમ કાકાના બેસણામાં ગયા હતા ને, તો બધી બહેનોએ ઊભા રહી અને પેટ ભરીને પાણીપુરી ખાધી, કેટલી મજા આવી ગઈ ને. અરે પણ તમે આમ વીટળાઈને પાણીપુરી ખાવ, બહારનાને તો એમ જ થાય કે આ પાણીપુરી વાળાનો કોક સગો ગયો હશે. હા, એવું થયું તો એ બિચારો ખૂબ ખોટું પડી ગયો હતો. આપણે ખૂબ મજા આવી ગઈ. આ મજા. ચાલો તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ. હું થાવ છું, તું જા. આખી વાતનો નિષ્કર્ષ શું? તમારે બેસણામાં વધારે લોકોને બોલાવવા હોય તો બેસણાની બહાર એક પાણીપુરી વાળાને જરૂર ઊભો રાખો.